છે વિદ્યાર્થી મિત્રો આ વિડિયોની અંદર આજે આપણે સરળીકરણ કેવી રીતે કરી શકાય એની આપણે ચર્ચા કરવાના છીએ એક સર ઘટકનું આમાં તમને સમજાવીશ તમે વિડિયો શરૂઆતથી અંત સુધી જોતા રહેશો તો માનું છું કે તમને સરળીકરણ નો પૂરેપૂરો ખ્યાલ આવી જશે એક એક વાત જણાવી દઉં કે આજે પહેલા પણ મેં વિડિયો બનાવીને મૂક્યો છે સંક્ષેપીકરણ કરવા માટે કઈ કઈ બાબતો જરૂરી છે એનો વિડિયો મેં બનાવીને મૂકેલો છે જો તમે ન જોયો હોય તો જોઈ લેજો એના પછી તમે આ સદ્રષ્ટાંત સમજાવવાનો વિડિયો જોશો તો તમને પૂરેપૂરો ખ્યાલ આવી જશે એ પહેલા તમે જ્યારે સંક્ષેપીકરણ કરો છો એ બાબતમાં કેટલી પાયાની બાબતો જે છે એની તમારી સમક્ષ ચર્ચા કરી લઉં તો સૌપ્રથમ તમારી જે પેરેગ્રાફ છે જે ધ્યાનથી વાંચવાનો છે વાંચ્યા પછી એમાં આવતા દ્રષ્ટાંતો હોય કલ્પનો પ્રતિકો પૂરા કલ્પનો રૂઢિપ્રયોગો કહેવતો હોય એને દૂર કરવાનું છે એ કર્યા પછી તમે ફરી વખત વાંચો એટલે તમને ખ્યાલ આવી જશે કે અમે પહેલા દ્રષ્ટાંતો આપેલા છે એ તમે જ્યારે ત્રીજી વખત વાંચો ત્યારે પેન્સિલ લઈ અને જે અગત્યની બાબતો છે એની નીચે તમારી લીટી દોરતા જવાનું છે એ લીટી દોર્યા પછી તમે જ્યારે જવાબ લખો છો એ જવાબ લખતી વખતે આ જ શબ્દો કે આ જ વાક્યનો ઉપયોગ કરી તમારે તમારી મૌલિક ભાષામાં તમારો જવાબ લખવાનો છે આ રીતે તમે જવાબ લખો તો માનું છું કે ક્યારે તમારું સંક્ષેપીકરણ ખોટું નહીં પડે કારણ કે આની અંદર તમે આ રીતે લખાણ લખ્યું હશે તો તમારે ક્યારે વિષયાંતર નહીં થાય બરાબર ક્યારે કેવું પડે કે તમે એક વખત પેરેગ્રાફ વાંચી લો પછી જવાબ લખવા જાઓ તો એમાં વિષયાંતર થઈ જાય તો આપણું સંક્ષેપીકરણ ખોટું પડે છે પણ જો તમે આ રીતે લીટી દોરેલી હશે અને તમે આને ધ્યાનમાં રાખી અને તમારો જવાબ લખશો તો જવાબ ખોટો પડવાની શક્યતા નહીવત છે પડશે જ નહીં હું તમને ખાતરી આપું છું તો હવે આપણે આ પેરેગ્રાફ સમજી અને પછી જવાબ કઈ રીતે લખીએ એની આપણે ચર્ચા કરીએ પ્રશ્ન રીતે પૂછાય છે નીચેના વિદ્યાર્થીઓ ત્રીજા ભાગમાં સંક્ષેપીકરણ કરી તેને યોગ્ય શિક્ષક આપો કેટલીક વાર એવું બને કે સાચા જેટલી પ્રાર્થનાનો ઉત્તર ન મળે એવું બને ત્યારે નિરાશ ન થવું શ્રદ્ધા ગુમાવવી નહીં માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યો હોય તેમાં વિલંબ હતો વિલંબ તો થાય જ ને હવે આ રીતનો જે પ્રણ કાપે છે એમાં આપણે આપણી રીતે કરી શકાય કે ક્યારેક પ્રાર્થના કરીએ છતાં પણ ઈશ્વર જવાબ ન આપે તો આપણે માની લેવાનું કે ભગવાન આપણી પરીક્ષા તો આપણી શ્રદ્ધાની કસોટી કરી રહ્યો છે અને એના લીધે આપણું હૃદય વધારે વિશુદ્ધ બની રહ્યું છે જેમ જેટલી કસોટી વધારે એમ હૃદય વધારે વિશુદ્ધ થાય બરાબર એ રીતનું આપણે લખાણ લખવાનું છે આપણે આગળ જોઈએ એવી સમજ નહીં લાગી હોય તો અધીરા બનીને ભગવાનના વિશે અભાવ જાગશે ઊંચા માર્ગ પરથી સરી જવાશે નિશ્ચય પીગળી જશે માટે ધૈર્ય તો રાખવું જ પડે બરાબર તો ધૈર્ય કેમ રાખવું પડે તો એના માટે ધૈર્ય રાખવા માટે ક્યારેક આપણને અભાવ થાય ભગવાન આપણે પ્રાર્થના ન સાંભળે તો આપણને ભગવાન પ્રત્યે અભાવ થાય તો એનાથી શું થાય કે ભાઈ આપણી શ્રદ્ધા જે છે એ ડગી જાય બરાબર આપણો ભગવાન પ્રત્યેનો અણગમો થાય આપણો જે માર્ગ એ ચૂકી જઈએ આપણો નિશ્ચય બિગડી જાય ત્યારે આવું પણ બની શકે ત્યારે એમ પણ સમજવું કે ભગવાનનું કાર્ય કઠણ થઈ ગયું છે એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજંકો છો બરાબર આ બધું થાય તો આપણે ક્યારે અજંકો કરવાની જરૂર નથી જ્યારે ભગવાન આપણી પ્રાર્થના સાંભળતો નથી ત્યારે આપણે એવું નથી માનવાનું કે ભગવાન એકદમ કઠોર થઈ ગયો છે એમ આપણી પ્રાર્થના સાંભળતો નથી આપણી પ્રાર્થના તો વહેલો કે મોડો સાંભળવાનો જ છે એમાં કોઈ શંકાને સ્થાન નથી બરાબર એટલે ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે સાચી વાત છે તમે પ્રાર્થના કરો ભગવાન તમને ફળ આપે તો આભાર બધા જ માને પરંતુ તેમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય અને છતાં જે મનમાં ધીરજ રાખે બરાબર ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો આગળ વધી શકે પ્રાર્થના તમારી ભગવાન સાંભળે અથવા તમને ફળ મળે અને આભાર માનો એ વસ્તુ અલગ છે પણ તમે પ્રાર્થના કર્યા છતાં ભગવાન તમારી સાંભળતું નથી ને તમે ધીરજ રાખો એવા સાધકો જ જીવનમાં આગળ વધી શકે છે આટલી બાબતો આપણે ઉલ્લેખ આપણા જવાબમાં કરવાનો છે મેં આ લખ્યું છે પ્રાર્થના એ હૃદયને શુદ્ધ કરે છે બરાબર છે બીજું ક્યારે ભગવાન પ્રાર્થના સાંભળે પણ કરો અને ન પણ સાંભળે બરાબર હવે જ્યારે ભગવાન પ્રાર્થના નથી સાંભળતો ત્યારે આપણે ધીરજ રાખવાની જરૂર છે ભગવાન પ્રાર્થના સાંભળે
સાંભળે છે તો તો આપણે એનો આભાર માનીએ છીએ પણ ભગવાન આપણે પ્રાર્થના નથી સાંભળતો કે આપણે ધીરજ રાખીએ છીએ એ જે સાચું સાધન આ બે બે ત્રણ ચાર પાંચ મુદ્દા પાંચ બાબતો જો આપણા જીવનમાં આવી જાય તો આપણું સંક્ષિપ્તીકરણ એકદમ સાચું પડે ચાલો હવે આપણે જોઈએ કે શિક્ષક શિક્ષક તમને ખ્યાલ આવી ગયો છે કે એની અંદર પ્રાર્થનાની વાત કરેલી નથી પ્રાર્થના તો છે પણ પ્રાર્થનાની સાથે શું સંકળાયેલું છે શ્રદ્ધા બરાબર પ્રાર્થના ભગવાન કરે છે હવે પ્રાર્થનાની વાત છે પણ પ્રાર્થના કરતા અગ્ર તેની વાત કહી છે શ્રદ્ધાની વાત છે પણ શ્રદ્ધા કેવી તો કે સાચી શ્રદ્ધા કેમ આપણે સાચી શ્રદ્ધા પ્રસંગ કર્યું છે કે ભગવાન પ્રાર્થના ન સાંભળે તો પણ આપણે આપણે એની પર શ્રદ્ધા રાખવી એ અગત્યનું છે એટલા માટે આપણે અહીંયા શીર્ષક પસંદ કર્યું છે સાચી શ્રદ્ધા બરાબર તો તમારે શીર્ષક પણ આ રીતે પસંદ કરવાનું હોય છે વિદ્યાર્થી મિત્રો ફરી વખત હું આખો પેરેગ્રાફ પ્રશ્નની જવાબ સાથે વાંચી દઉં છું આ બાજુ પૂરેપૂરું ધ્યાન આપજો કેટલીક વાર એવું બને કે સાચા જેની પ્રાર્થનાનો ઉત્તર ન મળે એવું બને ત્યારે નિરાશ ન થવું શ્રદ્ધા ગુમાવવી નહીં માનવું કે આપણી શ્રદ્ધાની કસોટી થઈ રહી છે ભગવાન આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યો હોય તેમાં વિલંબ તો થાય જ ને એવી સમજ નહીં રાખી હોય તો અંધેરા બનીને ભગવાન વિશે અભાવ રાખશે ઊંચા માર્ગ પરથી સરી જવાશે નિશ્ચય પીગળી જશે માટે ધૈર્ય તો રાખવું જ પડે કેટલીક વાર કડક પરીક્ષા થાય ત્યારે એમ ન સમજવું કે પરમેશ્વરનું પારજું અટળ થઈ ગયું છે એમનાથી આપણી પ્રાર્થના સંભળાતી નથી પ્રાર્થનાનો ઉત્તર ન મળે કે મોડો મળે એમાં અજવ કરશો ભગવાન ફળ આપે ત્યારે એમનો આભાર માનવો એટલું તો સૌ કોઈ કરી શકે પરંતુ તેમને કરેલી પ્રાર્થના નિષ્ફળ જાય ત્યારે એમને કે પોતાના ભાગ્યને દોષ ન દેતા ધીરજ રાખે તેવા સાધકો જ આગળ વધી શકે છે હવે ઉત્તર જોઈએ જવાબ જોઈએ વિદ્યાર્થી મિત્રો જવાબ લખો ત્યારે તમારે શિક્ષક હંમેશા કેટલાક વિદ્યાર્થીઓ જવાબ લખ્યા પછી શિક્ષક નીચે લખે છે યોગ્ય પદ્ધતિ નથી શિક્ષક હંમેશા તમારે ઉપર લખવાનું છે બરાબર આ સાચીની યોગ્ય પદ્ધતિ છે ઉત્તર સાચી શ્રદ્ધા પ્રાર્થનાનો જવાબ ન મળે ત્યારે માનવું કે ભગવાન આપણી શ્રદ્ધાની કસોટી કરી આપણા હૃદયને વધારે વિશુદ્ધ કરી રહ્યો છે આવું ધૈર્ય ન રાખતા ભગવાન પ્રત્યે અભાવ થાય માર્ગ ચૂકી જવાય કે નિશ્ચય ટીકડી જાય કડક પરીક્ષાનો અર્થ એ નથી કે પરમેશ્વર કઠોર છે યા પ્રાર્થના સાંભળતા નથી પ્રાર્થનાનો પહેલો કે મોડો ઉત્તર મળે જ છે પ્રાર્થના સફળ થાય ત્યારે તો હર કોઈ પ્રભુનું પાળ માને પાળ એટલે આભાર માને પણ નિષ્ફળ જાય ત્યારે પણ ધીરજ રાખી શકે એવા સાધકો જ પ્રગતિ કરી શકે છે વિદ્યાર્થી મિત્રો આપણે જવાબ પૂર્ણ કર્યો છે તમારે જવાબ લખો ત્યારે શું વાક્ય અક્ષરે ચેક ચાપ વગર જોડણીની ભૂલ વગર યોગ્ય વિરામ ચિહ્નનો ઉપયોગ કરી અને જે પ્રશ્ન જે છે એનો બધો જ ભાગ આપણા જવાબમાં આવી જાય એ રીતે શીર્ષક અહીંયા ઉપર લખી તમે જવાબ લખો તો માનું છું કે તમારું સંક્ષિપ્તીકરણ ક્યારે ખોટું નહીં પડે અને તમને પૂરેપૂરા માર્ક્સ મળી શકે બરાબર વિદ્યાર્થી મિત્રો સંક્ષિપ્તીકરણનો આ વિડીયો અહીંયા પૂર્ણ કરું છું ફરી વખત કોઈ નવા વિડીયો સાથે મળીશું ત્યાં સુધી આપની રજા લઉં આપનો આભાર